નેહવડ ગામને આંગણે ભગવાન મહાદેવ માં ખોડલ ભગવાન રાધાકૃષ્ણ અને હનુમાનજી મહારાજના એક મંદિરના શિલારોપણમાં આવો કાર્યક્રમ હોય તો એ પ્રતિષ્ઠા વખતે કેવી ઘટના બનશે આજે એનો શિલાન્યાસ અને એમાંય વિશ્વવંદની ભૂંજ મોરારી બાપુ એવા અમુક જ ગામ ભાગશાળી હશે કે જેના ગામમાં મંદિર બનતા હોય અને ત્યારે આ શિલારોપણમાં આ ખાત ખાતમુહૂર્તમાં પૂંજ બાપુની હાજરી હોય એનું કારણ એક જ સાહેબ રૂપિયા ભલે આપણા ગામમાં કદાચ પણ અહીંયા જે ભાવ અને ભક્તિ પડી છે ને બિલકુલ રૂડું નથી લગાડતો ભાઈ સિમનભાઈ આ ગામમાં જન્મે એની જન્મભૂમિ તો આ ભૂમિના કણમાં એવી તો તાકાત હશે ને કે અહીંયા જન્મેલો માણસની ગતિ હંમેશા સંત બાજુ હોય છે એ વાત નક્કી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી સિમનભાઈ વાઘેલા અને ગામના મિત્રો જ્યાં જ્યાં પૂજ્ય બાપુની કથા હોય સિમનભાઈએ ખુદે પણ એને યજમાનનું પદ મેળવ્યું છે ને આ આવનારા નોરતામાં મા ભવાનીના દરબારમાં ભલે નિમિત્ત માત્ર સિમનભાઈ પણ આ ગામના જન્મેલી વ્યક્તિ આ ગામમાં રળેલી વ્યક્તિના રૂપિયા તો આ કામે વપરાય છે ને તમે નક્કી કરજો સાહેબ એની સામે આ ગામમાં કેટલા મંડળના યુવાનો સિમનભાઈ હાથ મારે તો આઈ એમ કહેવાય કે આખી જેમ હનુમાનજી મહારાજની ટીમ ઊભી થાય સેવા કરવા માટે એવી ટીમ કેટલી બહેનો પણ મેં આ ગામમાં મારે નેવું થી બહુ વ્યવસ્થિત સંબંધ છે નેવું થી સત્તાણું કપા ભરવાની ટીમ હું હવારના પોરમાં દી ઉગે ભરવા અહીંયા આવતો આમાં આમાં એ જે વડીલો છે એ જ માયો હું સૌ આ આનંદની વાત છે જ્યાં સેવા પડી છે અને હું તો એમ કહું કે આવા ગામનું સરપંચ થાવું એ ભાગશાળી માણા કહેવાય ને બાપુએ કીધું કે સરપંચ ક્યાં છે ત્યાં બાપુ એ પૂંજામાં બેઠા છે એટલે અહીંયા જ્યાં બપોરે અમે હતા ત્યારે વાત થઈ અને બાપુએ જે નવે નવ વસ્તુ ગણાવી કે ગામ કેવું હોવું જોવે ગામમાં આવી નવ વસ્તુ હોવી જોવે અને બાપુ પુરાવા સાથે સાહેબ કહેતા જ્યાં કે નેહવડમાં આ નવે નવ વસ્તુ પૂર્ણ થવા જઈ રહી છે એ મોટામાં મોટો આનંદ ભાઈ જિગ્નેશભાઈ સરસ મજાનું સંચાલન કર્યું જિગ્નેશભાઈ કુંચાલા ને તાળવી ના ગગડાથી વધાવો એમણે બધાનો પરિચય કરાયો પણ એમનો પરિચય હીરો મોઢે મોઢે થોડો કે અમારા લાખ લાખ મોલ છે હીરો મુકશે ના કહે લાખ અમારા મોલ એવો ચારણ નો દીકરો જિગ્નેશભાઈ કુંચાલા બહુ સારું દિવસે પણ સંચાલન કર્યું અને અત્યારે પણ સંચાલન કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને પૂંજ પુરુષોત્તમ પરી સિવનભાઈ કીધું કે એક આપણે સંતવાણી કરવા અને પરિબાપુને કહેવું છે પરિબાપુ એક ફોન ઉપર બાપુ અહીંયા પધાર્યા છે એમને પણ આપણે તાળવીના ના વધાવો કારણ કે હજી એણે ગણપતિ વદના કરી છે એની પાસેથી આપણે ખૂબ આનંદ કરવો છે પણ વાત એ છે સાહેબ એલી મારું ઘરે શિવનભાઈ આખું નહીં રોડ આમ વટોતા મારું ઘર નજીક કદાય છે શનિદેવ વાળા ખાસ એટલે સીધા અહીં વૈયા ફાટક પૂરું થાય તા સીધા અહીંયા અને જ્યાં ઓલે રોડે ટ્રાફિક હોય ત્યારે આ રોડે મને હાલવાનોય બહુ મોકો મળે પણ જ્યાં મંદિરો થતા હોય જ્યાં મહાપુરુષોને પગલા પડે સાહેબ પૂંજ બાપુ અહીંયા અને અહીંયા અત્યારે સ્વામીજી અહીંયા ઉપસ્થિત છે આવા કેટલા મહાનુભાવો વડીલો ઉપસ્થિત છે અખેગન મહંત બાપુ પોતે અહીંયા બિરાજે પછી તો ક્યાં વાત જ છે અનુબાપુ પોતે અહીંયા બિરાજે હા પોતે જ છો ને એમ અમુક મહાપુરુષ પરસા દે એ હુતા હોય ને પોતે આપણને પરસો દે એ અહીંયા બેઠા હોય પછી બીજે થી વાતું થાય કે ના ના એ તો કે હુતા થાય પણ કે ભાઈ અમે અહીંયા ભાઈ ને પણ હકીકત પોતે જ છે અને ન્યારે તો મારે આનંદ કરવાનો એક મને હક છે એટલે ટૂંકમાં ઉપસ્થિત સંતો આ ગામના ભૂદેવો આ બધાઈને વંદન કરી ખૂબ બધાએ પોતપોતાની ફૈર પ્રમાણે આપ્યું છે અને ત્રીજી વાત એ છે કે આપણા ભગવાન એવા છે સાહેબ આપણે એને કઈ રીતે આપણે એના માટે મંદિર બનાવી શકીએ પણ આપણો ભગવાન એવો છે આપણે જેવડું મંદિર બનાવીએ એવડા થઈને આપણા મંદિરમાં એ બિરાજવાના છે આનાથી બીજી મોટી વાત કઈ હોય શકે નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ સિદ્ધાકાશ માકાશ વાસમ ભજેહમ આકાશ જેવડું તો તારું ઓઢણું હોય તો એ ઈશ્વર તું કેવડો હો તું તું અમારા મંદિરમાં ન સમાઈ શકે છતાં પણ અમારી શ્રદ્ધા અમારો જેટલો ભાવ એવડા થઈને તમે બિરાજો છો નહીં આ કોરોના કાળમાં ત્રીજી લહેરમાં આપણે અત્યારે આવીએ છીએ આ લહેર વહી નથી લેરે થોડું થોડું આપણને અસર કરી પણ સિમનભાઈ ત્રીજી લેર ને તો આપણે સોટી ગયા હા કોરોના બાપ ના હમ ખાઈ ને ગયો હવે ભારતમાં ઘડું તો મારા બાપ ના હમ આ ત્રીજી વખતે મારી વેલ્યુ ન રહેવા દીધી કોઈ આમ પછી એને લહેર કહે છે સાંભળો પણ માણસ પાસે લીલા લહેર હતી લીલા લહેર કેમ થાય લીલા લહેર લીલા વહી ગઈ ને એટલી લહેર આવી બોલો માણા માત્ર ની લીલા હકેલાઈ ગયો લીલા તો ક્યાં વહી ગઈ રામ જાણ પણ એવી પરિસ્થિતિમાં આપણે લીલા લહેર કરી રહ્યા છે એ સદગુરુની કૃપા છે પરમાત્માની કૃપા છે અને બીજી વાત આપણા દેશે જેવા તેવા ભગવાનને પણ નથી સમજો આ દેશ આ કેવો છે મૃદનો સુરવીરનો દેશ આવો આવો વાહ વાહ મૈડા મુનાભાઈ વાલ્મિક નિવાસ નેશ્વર મુના ભગત તરફથી અહીંયા અગિયારસો ને એક રૂપિયો આવે છે જોરદાર તાળવી ના ગલાસ ખૂબ ખૂબ ધન્યવાદ વાહ મારો બાપા એક એક વ્યક્તિનો ફાળો આવ્યો છે અને પૂંજ બાપુએ એ પણ અહીંયા એકાવન હજાર રૂપિયા બધાને બોલાવીને અહીંયા જાહેરમાં જો અર્પણ કર્યા હોય તમામ સંતો વતી અને જે મંદિરમાં પૂંજ બાપુનું તુલસી પત્ર પડ્યું હોય એ મંદિર રળિયામણું કેવું લાગશે તમે કલ્પના કરો ભલામણ હે પણ સાવ સુવાળો એજી નથી થિયા રાધો યા ભારતે કાયર દે એજી સાવાલોથીિયા રાધો યા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે આ દેશ શક્તિ ઉપાસના નો દેશ છે તમે સાંભળજો કે ભવાની નું જ્યાં ચિત્ર જોવો મેલડી માં ચિત્ર જોવો એની મૂર્તિ જોવો તો વી ભૂજાળી હાથમાં એમ કહેવાય ધનુષ બાળ થી લઈ અને ખપર અને ખડક લઈને માં ભગવતી ઉભી હોય ભગવાન રાઘવેન્દ્ર સરકારની મૂર્તિ જુઓ તો હાથમાં ધનુષ બાળ લઈને બેઠા હોય હનુમાનજી સેવામાં હાજર હોય ભગવાન આશુતોષ મહાદેવ યાતે રુદ્ર શિવા તનુર ઘોના પાપ કાસી ની તૈયાર સનમાં સંત મિયા ગિરી સંતા ભિશાક સિંહ અને ઈ જે દી હિમાલય ના ખોબરા કરતો હોય અને નટરાજ બનીને ઉભો રહી જાય તો નૃત્ય પર દેખાય અને કાળ પર દેખાય અને પૂજ્ય મોરારી બાપુએ હમણાં કીધું સિમનભાઈ શિવરાત્રીને દિવસે કે શિવને આપણે એમ કે ત્રીજું નેત્ર ખોલે એટલે બાળીને ભસ્મ કરી નાખે ના ત્રીજું નેત્ર કારક કરુણા માટે ખોલે છે ભલા માણા એ ભગવાન શિવ જેવો કોઈ કરુણા નિધાન દેવ નથી બાપુ અને વાતે હાંસીને જે કરુણ જ હોય ને એ જ મરદ હોય પછી હાવ હાવ ફૂઈ જેવું અમારથી અમારીથી આમ કાંઈ રહેવા દે તું તો ઘરે જ રહેજે હાવ હં ક્રાંતિનું ગીત છે આપણું જેને આંખો મેં પાણી ન હો એજ આંખો કો હસના ક્યાં સાહેબ જે બીજાની કરુણા જોઈને રોઈ શકે ને એ જ જગતના આનંદ માટે હસી શકે જેને બીજા માટે રડવાનો અધિકાર નથી અને દાંત કાઢવાનો અધિકાર નથી એકલા આવે એ નહીં સાહેબ એ તો ગાંડા દાંત કાઢે પણ માણસ ને શિમનભાઈ એટલો બધો બહુ આ કોરોના આવ્યું ને એ શું છે ખબર છે બહુ તેલ આવી ગયું પછી આપણે નથી આપણે જે જે ગાંઠિયા આપણે બનાવતા હોય જે ભાઈઓ બનાવતા એને ખબર હોય ને આપણે જોતા હોય એને ખબર હોય કે બહુ તેલ આવી જાય તો એને આમ પાણી નાખવું પડે ને થોડું પાસું પાડવા નકર દાચકો માર દે એમ આ અમુક અમુક વાર બીમારી આવે ને આવી રોગશાળો એ મને એવું લાગે કે આપણે બહુ તપી ગયા હોય ને તો ઈશ્વર થોડુંક આમ પાણી નાખતો કેઠો બે ને આ વિજ્ઞાન કેટલું આગળ વયું ગયું બોલો વિજ્ઞાન એટલું બધું આગળ વયું ગયું હતું વિવેક ધર્મેશ બારિયા તેમના તરફથી એક હજાર અને અગિયાર રૂપિયા આવે છે તાળવીના ગગડાથી વધાવો છે દહ રૂપિયા ઓલામાં હો જ હતા માથે એક એક કહું છું એ પાછો હું જાય ત્યારે હોક રૂપિયા જેવું દેતો જાય ઉપલા એક એક રૂપિયા જે આવે એટલે તમે ચિંતા ન કરતા હવે થોડીક વાર પૂરતા હું બોલું ત્યાં હું લિસ્ટ બનાવી નાખજો હા એટલે મારે મારે જે જે જગ્યાએ જે આમ તમને ખરેખર મારે દાંતે એટલે કઢાવ હા અને ત્રીજી વાત આપણી ઉપર કૃપા તો છે જ તે આપણામાં કેટલી ભક્તિ છે કેટલો આપણે તપ કરીએ છીએ કેટલે આપણે આરતીઓ કરીએ છીએ એ બધું એક બાજુ છોડો પણ આપણા ગામની કેટલી વ્યક્તિ ભગવાનની નજીક છે બાપુની નજીક છે એ આખા ગામને ફાયદો થાય છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી આ હકીકત છે બાપુએ કીધું ને કે એક એક સર્જક હોય તો એ ગામને ઉજાગર કર દે એક નદી હોય તો એ ગામને ઉજાગર કર દે એક વૈદ હોય તો આખા ગામને ઉજાગર કર દે એક સારો શિક્ષક હોય તો આખા ગામને ઉજાગર કર દે ગામમાં સારું મંદિર હોય તો એમ કહેવાય કે આખા ગામને ઉજાગર કર દે એક પવિત્ર સાધુ રહેતો હોય આખા ગામને ઉજાગર કર દે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હોય આખા ગામને ઉજાગર કરી દે આ જે બાપુએ આપણે નવે નવ વસ્તુ જે દેખાડી પૂર્ણા